6 con 11, Vidyarthi Mitro, Sri Swaminarayan Gurukul Sanstan Rajkot Sanchalit Sri Swaminarayan Gurukul Nambar, Junagadh Trihun, Bhaktariya Jayas, Aji Apanne, Tura Nau Ma, Swadhi Ekpat Tura Taraf Apanne 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 Ekpat Bhai Swadhi Ma, Theory, Je Tumne Karabili Chhe, Na Prasno Chhe, Ke Bhai Samay Sankhya Chhe, Ke Ava Samay Sankhya Chhe, Ke કોઈ પ્રકારની સંખ્યા છે એના પ્રશ્નો છે એમાં કોઈ ગણતરી નથી એટલે આપણે એમાં ખાલી ત્રણ પ્રશ્નો પૂછેલા છે એના જવાબ તમે સરળતાથી આપી શકો એટલે કોઈ બે સ્વાધ્યાય તમારે જાતે કરવાનું છે આપણે એક પર ત્રણ સ્વાધ્યાય કરવા માંગીએ છીએ એક પર બેમાં એક પ્રશ્ન છે કે સંખ્યા રેખા ઉપર દર્શાવો તો એ આપણે છેલ્લે કરીશું કારણ કે પરિકરની મદદથી કરવું પડે એના વગર શક્ય નથી તો આપણે એક પર બે આખે આખું સ્વાધ્યાય પાછળથી કરીશું પહેલા ગણતરીના દાખલા ગણીએ તો અહીંયા પ્રશ્ન નંબર એક એમ કીધું છે કે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો કયા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો તો પહેલી સંખ્યા આપણને આપેલી છે 36 ના છેદમાં 100 તો તમને આ ઇઝીલી આવી જાય ને કે ભાઈ આને 0.36 કહેવાય અને આને શાંત કહેવાય શાંત અવસ્થા જો કોઈ ભાગાકાર કરો કે શેષ નથી વધતી તો શાંત છે શેષ વધે તો શાંત નથી 36 અહીંયા 100 એક ભાગમાં આવે 0 360 360 ચાલશે એક પછી એક પછી એક આવે જ રાખશે
એટલે એને કહેવાય અનંત આવૃત પુનરાવર્તન થાય છે 09090 એવું આવ્યા છે એને કહેવાય અનંત આવૃત દશાંશ ત્રીજું છે ચાર ગુણા એક ના છેદમાં આઠ એટલે આઠ ચાર 32 ને 33 ના છેદમાં આઠ તો કરો એનો ભાગાકાર 33 ભાગ્યા 8 8 4 32 1 ભાગ્યા 2 10 થયા કોઈ મૂકો અહીંયા 4 2 8 2 ભાગ્યા 20 થયા સોરી ઓ મારી ભૂલ છે 8 1 8 આવશે 8 1 8 2 ભાગ્યા 20 થયા 8 2 16 4 ભાગ્યા 40 થયા 8 5 40 4.125 દાખલો પૂરો થઈ જાય છે તે શૂન્ય આવી જાય છે તો સાત દશાંશ કહી શકાય તેથી 33 ના છેદમાં 8 બરાબર 4.125 સાત દશાંશ છે સાત દશાંશ છે સાત દશાંશ છે પછી આવે ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન નંબર 3 ત્રીજો પ્રશ્ન પ્રશ્ન નંબર 3 ત્રીજો પ્રશ્ન સાત દશાંશ સાત દશાંશનો ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન શું છે ત્રીજો પ્રશ્ન છે 3 ના છેદમાં 13 ત્રીજાનો ઉકેલ મેળવો 3 ના છેદમાં 13 3 ના છેદમાં કરીએ ભાગાકાર 3 ભાગ્યા 3 ભાગમાં આવે 13 2 26 ને 4 30 13 39 1 2 10 ભાગમાં આવે 16 થાય 13 1 9 ભાગ્યા 2 થાય 13 2 ભાગ્યા 12 ભાગ્યા 120 થયા 13 9 117 3 ભાગ્યા 30 થયા પાછા 30 આવે 30 13 2 ફરીથી પાછા 3 ભાગ્યા 30 તેથી 3 ના છેદમાં 13 બરાબર 0.23069 આ બધા પુનરાવર્તન સતત કન્ટિન્યુ આનું થાય જ છે એટલે આને અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહે છે અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ કહે છે હવે ક્વેશ્ચન નંબર સમજાવું મિત્રો ભાગાકાર કર્યો જો અહીંયા 2 3 0 7 6 9 2 3 0 7 6 9 આવું સતત કન્ટિન્યુઅસલી આવે છે એટલે આને કહેવાય અનંત આવૃત દશાંશ આ એનું દશાંશ સ્વરૂપ છે હવે બે જ પ્રશ્નો લીધા છે બે પૂરા કરીને આજનો આપણો પ્રશ્ન આજનો આપણો કાર્યક્રમ આપણે પૂરો કરશું આ બે માંથી તમે કયો એક તમારે કરવાનો એક ગણાવીશ અને ફરીથી પાછા 1 2 3 4 5 6 દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે તો કરાવું છું બેના છેદમાં ક્વેશ્ચન નંબર એક
एकाम छह रहे निश्चय के बाद का कोई चार पांच पांच नो प्रश्न प्रश्न नंबर पांच में आपने बेना छह ना पढ़िया तो बेने भाईगा करवाना अग्गिया भाग ना आ रहे सुनियो बीस चार अग्गिया एक अग्गिया अग्गिया ने नौ बीस ने उठिया अग्गिया ठाई उठिया से बे वही था बीस थी बराबर 0.18 अवहेले जाते हैं अने आम पर लगा है 0.18 के ऊपर बार अने केवल अनंत आवृत दशा पूरा थाई चेट ले जटला करने को तार को धतु है लेकर लीटो कर देवा मेरे बाद के अने अबे छिल्लो दाते छे छेलो आज पांच नंबर छठो प्रश्न 329 भागा 400 329 ना छे 400 329 भागा 400 भाग ना आवे 0.10 बराबर चार चार सौ चार पांच बीस चार सौ चौबीस चार सत्ता अठाई चार नौ सत छत्तीस आ चार सत्ता अठाईस है चार सत्ता अठाई शून्य नौ बार में क्या आ रही है चार चार सौ नौ चार चार पंच पांच बीस बेहद पूरा शून्य 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 त्रोतीस छेद में 400 बराबर 0.82025 क्या प्रकार सां दशांश सां दाक को जो कि भगत को जो कि ऐसे सां दशांश चार आठ बत्तीस ये हुए थे चार आठ एक सौ उनतालीस हो पच्चीस नौ सौ मध्य आठ सौ लेके एक बिंदु शून्य उनतालीस आठ सौ छेले 200 विधा शून्य उनतालीस हजार बी हजार आठ सात तो आज आप लेक्चर अँ पूरु करें फरी आता लेक्चर में आती काले आता लेक्चर में मिली त्या सुधी विद्यार्थी मित्रों तमारा होमवर्क में बधाए दाखला गणवाना छे आता लेक्चर ना बधा दाखला तमारे गणीने बतावाना छे बराबर त्या सुधी बधाए विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण अस्तु।